સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો વાગ્યા છે 11 અને આજે છે ફાઇનલી 7 તારીખ. તો આજે બેક ટુ સુરતનો પ્લાન છે જવાનો. અરે મારી તૈયાર બરી ગયું. હા, તો આજે છે બેક ટુ સુરત જવાનો ટાઈમ. અને એક ખુશખબરી છે, તમે જે વિચારો છો એ નથી, લાઈક ઘરમાં એક ખુશખબરી છે. એ વ્લોગ કન્ટિન્યુ કરતા તમને ખબર પડશે, હું હમણાં નહીં જણાવું, કેમ કે એ ખુશખબરી છે જે હમણાં અનાઉન્સ થાય એવી નહીં, તો હું તમને પછી કહીશ. આમ તો બસ હું જમવાનું બનાવું છું. મારી 4 વાગ્યાની ટ્રેન છે, તો મારે 8 વાગે અહીંયાથી નીકળવાનું છે. એકચુઅલી મારા ગામથી આણંદ જતાં મને હાફ એન અવર જેવું થાય, તો ફટાફટ હું જમવાનું બનાવી દઉં. મમ્મી થોડું કામ કરે છે, મારા કપડાંને બધું ધોવાનું છે થોડું, તો જલ્દી જલ્દી સુકાઈ જાય. અને 10 દિવસ અમારે પાછું આવવાનું છે. ખુશખબરી બી એ છે, હું તમને હિન્ટ આપી દઉં થોડી, 10 દિવસમાં મારે અહીંયા પાછું આવવાનું છે. તો મારો જે સામાનનું બેગમાં જે સામાન નહોતો આવતો, તો એનું સોલ્યુશન નીકળી ગયું છે મારું, તો હું થોડો સામાન અહીંયા મૂકીને જઈશ. કેમ કે 10 દિવસ પછી ઘરમાં થોડી ઉથલ પુથલ થઈ ગઈ છે હમણાં, જે ખુશખબરી એવી છે. એટલે માહોલ થોડો ચેન્જ થઈ ગયો છે. તો બસ આ જ છે હમણાંની અપડેટ, તો હું ફટફટ જમવાનું બનાવી દઉં. તો અહીંયા મેં દાળ ભાત અને શાક બનાવી દીધું છે. હવે મમ્મીનું રી, મમ્મી મેં કહ્યું નહીં કે અમારા ઘરે શું થયું છે એમ. હા, શું છે અમારા ઘરે એમ, 10 દિવસ પછી શું થવાનું છે એમ. તો તને કેવું ફીલ થાય છે મને જરા જણાય ને. સરસ, બહુ મસ્ત ફીલ થાય, બહુ મસ્ત. કેમ કે બહુ ટાઈમ થી અમે આ વસ્તુનો વેઇટ કરતા હતા, તો ફાઇનલી આવી ગઈ છે. તો ઘરમાં થોડું છે ને આમ હમણાં માહોલ થોડો ખુશી વાળો થઈ, થોડું સરપ્રાઈઝ છે. હા, થોડું સરપ્રાઈઝ છે હમણાં, કેમ કે હજી કોઈને વાત નથી કરી એમ. તો મમ્મીને જોઈ શકો છો, હજુ પપ્પાને ફેસ, પપ્પા આવતા નહીં એક તો મારા વ્લોગમાં, હે એનું રિએક્શન લઈશ. તો બસ હમણાં આ જ છે, જોતા જોઈ આવ મમ્મી ગોળ સવારે છે. બસ હમણાં આવશે પપ્પા, જમીશું પછી નીકળી જઈશું. તો બસ મત બતાવું તું કે મમ્મીને રિએક્શન આમ આવું છે એમ. હમણાં દેખાશે નહીં બરાબર, બટ જ્યારે થશે ને વસ્તુ ત્યારે હું વ્લોગ બનાવીશ, એ આખો વ્લોગ બનાવીશું. તો બસ હમણાં જમીશું, રોટલી બનાવવાનું મારે બાકી છે, તો રોટલી બનાવી દઉં. તો સરપ્રાઇઝિંગ વાત એ છે કે હું સુરત નથી જતી. ઓફકોર્સ મારી ટિકિટ કેન્સલ કરાવી દીધી છે મમ્મીએ, આ રીઝનથી જે બી ઘરમાં થઈ રહ્યું છે હાલ હમણાં, એના કારણોસર મારી ટિકિટ કેન્સલ કરી દીધી છે. મારું પહેલેથી રિઝર્વેશન હતું, તો જો મારે જવું હતું સુરત, બટ છે ઘરમાં એવું, તો જવાય એમ નથી હમણાં. કેમ કે હમણાં જ પપ્પાનો ફોન આવ્યો ને બધી વાત થઈ, તેણે કીધું કે મારી ટિકિટ કેન્સલ કરે એમ. તો મેં મારી ટિકિટ કેન્સલ કરાવી દીધી છે, હું સુરત નથી જતી. હવે 15 થી 20 દિવસ પછી સુરત જવામાં આવશે, ત્યાં લગી હું અહીંયા જ છું. બસ હમણાંની અપડેટ આ છે. મારે કહેવું છે કે એકચ્યુઅલી આજે ને મિક્સ ફિલિંગ્સ છે. એક બાજુ ખુશી બી છે કે મમ્મી ત્યાં રોકાવા મળે છે, એક બાજુ એ બી આમ એ છે કે અચ્છા મને સુરત જવા નથી મળતું એમ. તો એવું છે મારી ફિલિંગ્સ હમણાં, કેમ કે અચાનક અચાનક બધું થઈ રહ્યું છે ને આ મંથમાં છે. સારું જિંદગીમાં હમણાં ધીરે ધીરે બધું થાય છે એમ. તો હોપ કે આગળની દિવસોમાં બી આવા જ સારા સારા ન્યૂઝ મળે એમ. હાય ડેડ, ડેડ હાઉ ઇઝ ધ ફિલિંગ, હાઉ ઇઝ ધ જોસ. જો તમે જોઈ શકો છો ને મારા પપ્પાની સ્માઈલ. પપ્પા કેવું ફીલ થાય જો છે, મેં એકદમ એમ કેપ્ચર કરી લીધા છે એમને, એટલે એમનું રિએક્શન એવું આવ્યું એમ. આ રિએક્શન મળે છે બધાના, તો તમે થોડું સમજી જજો. તો 4 વાગી ગયા છે, ચા બા પી લીધી છે, વાસણ બોલાવે છે વાસણ ધોવા માટે. બીજું કંઈ છે નહીં આજનું શેડ્યુલ, જો બધા મહેમાનને ગેસ્ટ આવ્યા હતા એ બધા થોડા મળીને ગયા છે, તો તમને થોડી થોડી હિન્ટ મળી ગઈ હશે. હા પપ્પા ગયા, તો થોડું કામ કરીશું પછી મળું. તો એઝ યુઝ્યુઅલ મમ્મી અહીંયા કરે છે રોટલા, 4:30 થયા છે. હું વિચારું છું કે હું શું કરું એમ, મને એટલો કંટાળો આવે છે ને. ફોલી તો લીધું લહણ, તો કયું લહણ ફોલવાનું, આવું નખ મોટા હોય ને એટલે આ લોકો લહણ ફોલાવડાવે આવા, તો હું ફોલી આલી જતું નહીં. કેમ કે કાલ આખી રાત છે ને મને ઊંઘ નહીં આવી, આજે સસ્પેન્ડ છે ને એના લીધે.
આમ થશે તેમ થશે એ બધા વિચારે ચડેલી હતી હું, તો કાલ આખી રાત ઊંઘ જ નહીં, એટલે મને આજ કંઈ ગમતું જ નહીં, ખબર નહીં કેમ. તો મમ્મીને લસણ ફોલિયા લઉં થોડું. આજે બી ગામમાં જમવા જવાનું છે, જ્યારથી ગામમાં આવ્યું છું અહીં રોજ કોઈ ના કોઈ લગન કે એન્ગેજમેન્ટ કંઈક ને કંઈક, કંઈક ને કંઈક હોય જ, પણ હું નથી જતી. મમ્મી બી આજે નહીં ગઈ, કાલે જવાનું હતું પણ મમ્મી મારા લીધે નહીં ગઈ, અને હું કાલે ગયેલી બરોડા, તો મમ્મી કાલ નહોતી ગઈ મારા લીધે, કે રોજ જમવા જતી રહે છોકરી એકલી હોય એમ, તો કાલ મમ્મી નહોતી ગઈ. તો બી કંટાળો આવે કે શું કરવાનું. સસ્પેન્ડ બ્લોગના એન્ડમાં આવશે કે શું ચાલી રહ્યું. બહાર જઉં છું, મારે થોડું વેક્સ ને આઈબ્રો ને કરાવવાનું છે, કેમ કે કાલ બહાર જવાના છે અમે, એ જ સસ્પેન્ડના લીધે. તો હું એ કરાવી આવું, આવીને પછી મમ્મીને લસણ ફોલી લઈશું. અમારે ગામમાં જ છે, સામે ઘરે કરે છે, તેમને તાંચીશું. આ ચોકલેટ મેં છે ને સાચવીને રાખેલી, બટ હવે જવાનું તો છે નહીં, એટલે હું મમ્મી ખાઈશું, જે મમ્મી ખાવી હોય તો. મમ્મી ભાખરી કરે છે, મારો ભાઈ ત્યાં બેઠો છે રોટલી ખાવા માટે, ભાઈ ઇન ધ સેન્સ કે મી આવ એ વેઇટ કરે છે ત્યાં આગળ દરવાજાની બહાર જ બેઠી જઈ, કે ભાખરી બને મમ્મી ભાખરી આપે એમ, એટલે બનશે એટલે હું આપી આવીશ એને. ચોકલેટો અહીંયા જ ખતમ કરવાની છે, ત્યારે સુરતમાં તો લઈ જતા તો એટલી પીગળી જશે ને, બધી અહીંયા જ ખાઈને પતાવી દઈશું હવે. પાછી ચોકલેટો છું, આજે પાછી ચોકલેટો આવી છે, માસી આજે પાછી ચોકલેટો મોકલી છે, બહુ વટાવ આજે પાછી ચોકલેટો આવી છે. શું શું વસ્તુ આવે, મારી ફેવરેટ ચોકલેટ છે ને આ છે સ્નીકર, મને બહુ ભાવે, અને આ ચિંગમ. મને મારી બેને કીધેલું એ નહીં ખાતો, કશું ખાય હું ખાઉં તો જ ખાય એમ, હોય ને તો ખાઈ લેવાનું, ના હોય ને તો એવું નહીં કે જોઈએ જ, પણ હોય તો ખાઈ લેવાનું એમ. આજે આવી છે તો ખાઈ લે. હજી પેલી ચોકલેટ બી હમણાં થોડી આ બી હમણાં થોડી, ચોકલેટનો વરસાદ છે. તો હું મારા નેલ્સ કરતી હતી, 7:30 થયા છે, મારા નેલ્સ કરતી હતી હું કાઢીને, તો મારા યુવી લેમ્પમાં છે ને મચ્છરો ઘૂસી ગયા છે, તો નીકળતા નથી, નાના 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 નીકળી ગયા છે. તો હું બધું કરતી હતી, તો મારા નેલ્સ ડન થઈ જાય ને પછી મળે, હજી મારા બીજા હાથના બી કરવાના છે, હજી તો મેં જસ્ટ ચાલુ કર્યું છે, તો મારા બીજા હાથના ને બધું થઈ જાય ને પછી હું તમને મળું. જમવાની હજી થોડી વાર છે. જો અંદર કેવી નાની નાની મસીઓ લાઇટના લીધે ઘૂસી ગઈ છે ને, જો કેમ નહીં કાઢવી મારા આનંદ. તો આજે સવાર થઈ ગઈ છે, કાલે બહુ જ લેટ થઈ ગયેલું, બહુ જ કેમ કે બધા ગેસ્ટ ને બધું આવ્યા હતા, તો હું મારો ધીરે ધીરે સામાન બધો રૂમમાં લઈ જાઉં છું, કેમ કે હવે અહીંયા જ રોકાવાનું છે. તો હું તમને સ્ટોરી કહું કે શું થયું હતું એમ. તો મારો સામાન મૂકી દો પહેલાં, હું હજી એક બેગ રહી છે ઉપર લાવવાની, તો બહુ સસ્પેન્સ નહીં રાખું. તો વાત એવી છે કે મારા સગા ભાઈનું મેરેજ નક્કી થયું છે. હાય હાય, ઇતના સુકૂન, યસ ફાઇનલી. બહુ ટાઈમથી અમે વેઇટ કરતા હતા, બહુ એટલે બહુ ટાઈમથી વેઇટ કરતા હતા. તો ઘરે એની બધી ચર્ચાઓ ને બધું ચાલતું હતું, કાલ રાતે તો હું મતલબ બધા માસા માસીને બધા અમેરિકાથી બધા આવ્યા છે, તો બધા બેઠેલા હતા, અને 10 જ દિવસમાં મારે મેરેજ લેવાનું છે, તો બહુ જ ભાગદોડ થઈ ગઈ છે. એ રહા નહીં જાતા, તો એ જ રીઝનથી હું અહીંયા રોકાઈ છું, અને મમ્મીએ સુરતની ટિકિટ કેન્સલ કરી છે, કેમ કે એકદમ જ બધું થઈ ગયું ને આમ જલ્દી જલ્દી બધું પતાવવાનું છે. તો આજે જ હું હમણાં નીકળું છું બરોડા જવા માટે, પાછી શોપિંગ કરવા માટે, કેમ કે ઓફકોર્સ ભાઈનું મેરેજ છે તો શોપિંગ તો કરવાની જ છે. તો એની ભાગદોડમાં દિવસ ક્યારે જતા રહેશે, અને મેરેજ આપણે જેને વેઇટ કરીએ ને એ ટાઈમ ક્યારે જતો રહે ને તો ખબર જ ના પડે એમ. તો બહુ જ એક્સાઇટેડ છું, અને 16 તારીખના મેરેજ છે ભાઈના, 16 ફેબ્રુઆરીના. તો હું વ્લોગ એકલે બનાવું છું, કેમ કે મારી બેન, મારો ભાઈ એ બધા આઉટ ઓફ ઇન્ડિયા રહે છે, હવે એકદમ જ મેરેજ નક્કી કર્યું તો એ લોકોને અવાય એમ છે નહીં. તો હું એ જ પર્પઝથી વ્લોગ બનાવું છું કે થોડી થોડી જે બી મુમેન્ટ છે એ લોકો જોવે કે એમ
એ લોકોને એવું લાગે કે એ લોકો બી અહીંયા છે એમ, તો હું એટલે જ બ્લોગ બનાવું છું અને થોડા થોડા મુમેન્ટો કેપ્ચર કરીશ. હું ટ્રાય કરીશ કે જે બી હું મતલબ મેરેજમાં જે જે વસ્તુ થાય છે એ થોડું થોડું કેપ્ચર કરવાનું ટ્રાય કરીશ, કેમ કે દિવસ બહુ જ ઓછા છે. 14 તારીખે અમારે રજીસ્ટર છે અને 16 તારીખે મેરેજ કરવાના છે, તો ખબર નહીં હું કરી શકીશ કે નહીં વ્લોગ, પણ હું થોડું થોડું કેપ્ચર કરીને થોડા થોડા વ્લોગ બનાવીશ, આખી સિરીઝ બનાવીશ મારા ભાઈના મેરેજની, તો બધા જે આઉટ ઓફ ઇન્ડિયા મારા વાળા છે તો એ લોકો જોઈ શકે એમ. એટલે એટલે હું વ્લોગ ના બનાવી શકી રાતે, એટલે સવારે હું બધો સામાન હું નીચેથી ઉપર લઈને આવી જઉં, કેમ કે નીચે સ્પેસ નથી એટલી બધી અને બધા ગેસ્ટ બી આવ્યા કરે એટલે. તો હું રેડી થઈ ગઈ છું જમવાનું, પપ્પા નથી આવતા, પપ્પાના થોડું અહીંયા ગામમાં થોડું કામ છે, કેમ કે ગામમાં બધું કરવાનું છે એમ, તો પપ્પા નથી આવતા. હું મમ્મી માસી અને બધા બરોડા શોપિંગ કરવા જઈએ છે. તો આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરીશ, શોપિંગનો બ્લોગ જો થશે તો હું ટ્રાય કરીશ. તો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમ્યો હોય ને, આ મારી જે સસ્પેન્ડવાળી સરપ્રાઈઝ હતી મારા માટે, તો મારા અને મારા ફેમિલી માટે બહુ ટાઈમથી વેઇટ હતો એમ, તો સો ઇમોશનલ. તો તમને બ્લોગ ગમ્યો તો લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો, અને હું ટ્રાય કરીશ કે જે જે મુમેન્ટ છે હું તમારી જોડે બી શેર કરું, કે ઓફકોર્સ એક બહેનના માટે ભાઈના મેરેજ કેવા હોય. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું. બાય બાય.